નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલ ની અંદર. તો દોસ્તો, આજે આ વિડિયો ની અંદર ગુજરાતનો ઇતિહાસ અને તેના પ્રશ્નો અને તેના જવાબ ની અંદર ભાગ 5 છે. તો દોસ્તો, આ ભાગ 5 ની અંદર આપણે પ્રશ્ન નંબર 201 થી 250 સુધીના પ્રશ્નો અને તેના જવાબો છે આપણે જાણીશું. તો જો મિત્રો તમે આ વિડિયો ની અંદર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ ની અંદર અમે ટેકનોલોજી ને લગતા, શિક્ષણ ને લગતા તથા ઓનલાઈન અર્નિંગ એટલે કે ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવા તેના વિશેના અલગ અલગ વિડીયો અપલોડ કરતા રહીશું. એટલા માટે તમે જરૂરથી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો તથા જો તમને વિડીયો પસંદ પડે તો એક લાઇક જરૂર કરો અને તમારા મિત્રોને શેર કરો. તો દોસ્તો, આવી રીતે તમે અમને સાથ અને સહકાર આપો તો અમે આગળ તમારા માટે પણ અને બીજા મિત્રો માટે પણ કંઈક નવું કરીએ. તો દોસ્તો, ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 201. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું બીજું નામ કયું છે? તો જવાબ છે ગુજરાત વિધાનસભા. મિત્રો, એક વાત ખાસ જણાવી દઉં કે જો તમને આ પ્રશ્ન અને તેના જવાબ તમારે જોઈતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદરથી તમને www.gujaratitips.com નામની વેબસાઇટ છે મળી રહેશે. ત્યાંથી પણ તમે આ પ્રશ્ન અને તેના જવાબ છે અમારી વેબસાઇટ ઉપરથી ચેક કરી શકશો. જો મિત્રો તમને અમારો અવાજ થોડો ઘણો પસંદ ન પડે તો તમે આ વેબસાઇટ ની અંદરથી જઈને વાંચી શકો છો. તો પ્રશ્ન નંબર 202, ગુજરાત વિધાનસભાની સ્થાપના કઈ સાલમાં કરાઈ હતી? તો જવાબ છે ઈસવીસન 1848 ની અંદર કરાઈ હતી. પ્રશ્ન નંબર 203, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો જવાબ છે અરવિંદ ઘોષ. પ્રશ્ન નંબર 204, અરવિંદ ઘોષ પાસેથી કયા ગુજરાતીએ પ્રેરણા લઈને સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કરી હતી? તો જવાબ છે અંબુભાઈ પુરાણીએ. પ્રશ્ન નંબર 205, ગાંધીજીના રહસ્ય મંત્રી કોણ હતા? તો જવાબ છે મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન નંબર 206, દેશને કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈની ઓળખાણ થઈ? તો જવાબ છે ખેડા સત્યાગ્રહથી ઓળખાણ થઈ હતી. પ્રશ્ન નંબર 207, ખેડા સત્યાગ્રહથી બીજા કયા મહાનુભાવની દેશને ઓળખ થઈ? તો જવાબ છે રવિશંકર મહારાજ. પ્રશ્ન નંબર 208, ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો જવાબ છે ઈસવીસન 1917-18 ની અંદર થયો હતો. પ્રશ્ન નંબર 209, રવિશંકર મહારાજનું મૂળ નામ શું હતું? તો જવાબ છે રવિશંકર વ્યાસ, જેનું મૂળ નામ હતું. પ્રશ્ન નંબર 210, ગાંધીજીને રેટિયાની ભેટ કોણે આપી હતી? તો જવાબ છે ગંગાબેને આપી હતી. પ્રશ્ન નંબર 211, બારડોલી સત્યાગ્રહમાં મહત્વનો ફાળો આપનાર કવિ કોણ હતા? તો જવાબ છે કનૈયાલાલ મુનશી, જેને મહત્વનો ફાળો આપ્યો હતો. પ્રશ્ન નંબર 212, વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહથી સરદારનું બિરુદ મળ્યું હતું? તો જવાબ છે બારડોલી સત્યાગ્રહથી. પ્રશ્ન નંબર 213, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો જવાબ છે 1928 ની સાલની અંદર થયો હતો. પ્રશ્ન નંબર 214 છે, મીઠા માટેનો સત્યાગ્રહ પહેલા ખેડાના કયા ગામમાં કરવાનો હતો? તો બાદલપુર ની અંદર છે કરવાનો હતો. પ્રશ્ન નંબર 215, કરેંગૈયા મરેંગાનું સૂત્ર કોણે આપ્યું હતું? તો ગાંધીજીએ આપ્યું હતું. પ્રશ્ન નંબર 216, ગાંધીજીએ કરેંગૈયા મરેંગાનું સૂત્ર ક્યારે આપ્યું હતું? તો જવાબ છે 1942 ની અંદર, જ્યારે હિન્દ છોડો ચળવળ દરમિયાન તેને આપ્યું હતું. પ્રશ્ન નંબર 217, હિન્દ છોડો ચળવળ પહેલો શહીદ કોણ હતો? તો જવાબ છે વિનોદલાલ કિનારીવાલા, જે હિન્દ છોડો ચળવળના પ્રથમ શહીદ હતા. પ્રશ્ન નંબર 218, સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કોણે કરી હતી?
તો જવાબ છે 25 મે 1915 ના રોજ ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 219, ગાંધીજીનું પહેલું આંદોલન કયું હતું? તો જવાબ છે ગિરમિટ પ્રથા નાબૂદ કરવા માટેનું છે પહેલું આંદોલન હતું. પ્રશ્ન નંબર 220, ગાંધીજીએ પહેલો સત્યાગ્રહ ક્યાં કર્યો હતો? તો જવાબ છે ચંપારણ ની અંદર પહેલો સત્યાગ્રહ છે કર્યો હતો. પ્રશ્ન નંબર 221, ચંપારણ સત્યાગ્રહ થયો એ ચંપારણ ક્યાં આવેલું છે? તો જવાબ છે બિહારની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 222, કઈ સાલમાં ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો? તો જવાબ છે 1917 માં કર્યો હતો. પ્રશ્ન નંબર 223, ગાંધીજીએ કઈ સાલમાં હરિજનોના ઉદ્ધાર માટે હિન્દભરના પ્રવાસ કર્યો હતો? તો જવાબ છે ઈસવીસન 1933 ની અંદર ગાંધીજીએ સમગ્ર ભારતની અંદર છે પ્રવાસ કર્યો હતો. પ્રશ્ન નંબર 224, કઈ સાલમાં ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો? તો જવાબ છે ઈસવીસન 1922 ની અંદર લગાવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 225, ગુજરાતનો ઇતિહાસ નો સુવર્ણ કાળ કયો હતો? તો જવાબ છે સોલંકી યુગ હતો ત્યારે ગુજરાતનો સુવર્ણ કાળ હતો. પ્રશ્ન નંબર 226, પાટણનો ચાવડા વંશનો અંત કોણે કર્યો હતો? તો જવાબ છે મૂળરાજ સોલંકીએ. પ્રશ્ન નંબર 227, વિમલ મંત્રીને કોણે આબુમાં દંડનાયક બનાવ્યા? તો છે ભીમદેવે બનાવ્યા હતા. પ્રશ્ન નંબર 228, સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો? તો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન નંબર 229, સિદ્ધરાજ જયસિંહના ચાર ઉપનામ જણાવો. તો જવાબ છે એક સિદ્ધ ચક્રવર્તી, બીજું અવંતીનાથ, ત્રીજું બરકરક જિષ્ણુ, ચોથું છે ત્રિભુવ ગંડ. પ્રશ્ન નંબર 230, ગુજરાતનો કયો રાજા જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ ધરાવતો હતો? તો જવાબ છે કુમારપાળ. પ્રશ્ન નંબર 231, સોલંકી વંશનો સૌથી વધુ રાજ કરનારો રાજા કયો હતો? તો જવાબ છે ભીમદેવ બીજો, જેને 64 વર્ષ રાજ કર્યું હતું. પ્રશ્ન નંબર 232, સોલંકી વંશ પછી ગુજરાતમાં કોનું શાસન સ્થાપાયું હતું? તો જવાબ છે વાઘેલા વંશનું. પ્રશ્ન નંબર 233, ગુજરાતમાં જીવન જરૂરી વસ્તુઓનું ભાવ નિયમ કરનાર કોણ હતું? તો જવાબ છે અલાઉદ્દીન ખિલજી. પ્રશ્ન નંબર 224, કોણે અને ક્યારે સિદ્ધપુરનો રુદ્ર મહેલનો નાશ કર્યો હતો? તો જવાબ છે અહમદ શાહે ઈસવીસન 1915 માં રુદ્ર મહેલનો નાશ કરાવ્યો હતો. પ્રશ્ન નંબર 225, ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન કોણ હતો? તો જવાબ છે મહમૂદ બેગડો. પ્રશ્ન નંબર 226, મહમૂદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા? તો જવાબ છે જૂનાગઢ અને પાવાગઢ, જેને બે ગઢ છે જીત્યા હતા. પ્રશ્ન નંબર 227, મહમૂદ બેગડાએ કયા બે શહેરો વસાવ્યા હતા? તો જવાબ છે મહેમદાવાદ અને ચંપાનેર, જેને બે શહેરો વસાવ્યા હતા. પ્રશ્ન નંબર 228, ગુજરાતનો કયો રાજા પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન હતો? તો જવાબ છે મુજફ્ફર શાહ બીજો. પ્રશ્ન નંબર 229, અહમદ શાહે કયો કિલ્લો બનાવ્યો હતો? જવાબ છે ભદ્રનો કિલ્લો. પ્રશ્ન નંબર 230, કર્ણાવતી નામ કયા રાજાએ રાખ્યું હતું? તો જવાબ છે કર્ણદેવ સોલંકીએ તેનું નામ કર્ણાવતી રાખ્યું હતું. પ્રશ્ન નંબર 231, અમદાવાદને ધૂળિયું શહેર કોણે કીધું હતું? તો જવાબ છે જહાંગીરે. પ્રશ્ન નંબર 232, અકબરે ગુજરાત પર કઈ સાલમાં ચડાઈ કરી હતી? તો જવાબ છે 1572 ની અંદર ચડાઈ કરી હતી.
પ્રશ્ન નંબર 233, દાહોદમાં જન્મનાર મુગલ બાદશાહનું નામ આપો. તો જવાબ છે ઔરંગઝેબ, જેનો જન્મ દાહોદની અંદર થયો હતો. પ્રશ્ન નંબર 234, અમદાવાદમાં આવેલો શાહી બાગ કોણે બનાવ્યો હતો? તો જહાંગીરે બનાવ્યો હતો. પ્રશ્ન નંબર 235, કાંકરિયાનું જૂનું નામ શું હતું? તો જવાબ છે હાઉજે કુબોત, જેનું નામ હતું કાંકરિયાનું જૂનું નામ. પ્રશ્ન નંબર 237, કાંકરિયામાં આવેલું ગ્રીષ્મકાલીન નિવાસ એટલે? તો જવાબ છે નગીનાવાડી, જેને ગ્રીષ્મકાલીન નિવાસ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 237, નગીનાવાડી કોને બનાવડાવી હતી? તો જવાબ છે કુતુબુદ્દીન અહમદ શાહે બીજાએ બનાવડાવી હતી. પ્રશ્ન નંબર 238, અંગ્રેજોને ગુજરાતમાં વેપાર કરવાની પરવાનગી આપનાર મુગલ બાદશાહ કયો હતો? તો જવાબ છે જહાંગીર. પ્રશ્ન નંબર 239, ગુજરાતમાં અંગ્રેજોએ પહેલી વ્યાપારી કોટી ક્યાં સ્થાપી હતી? તો જવાબ છે સુરત. તો મિત્રો, ગુજરાત અને ભારતની અંદર પહેલી વેપારી કોઠી છે સુરતની અંદર સ્થાપી હતી. પ્રશ્ન નંબર 240, બાબુલ મક્કા અથવા મક્કા પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતું ગુજરાતનું કયું બંદર છે? તો જવાબ છે સુરતનું બંદર, જે બાબુલ મક્કા અથવા મક્કાનો પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે. 241, ગુજરાતમાં મુઘલ સલ્તનતનો સ્થાપક કોણ હતો? તો જવાબ છે અકબર, જેને ઈસવીસન 1573માં સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 242, મુઘલ સલ્તનત પછી ગુજરાતમાં કોનું શાસન આવ્યું હતું? તો જવાબ છે મરાઠાઓનું. પ્રશ્ન નંબર 243, 1861માં કોણે અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ સ્થાપી હતી? તો જવાબ છે રણછોડલાલ છોટાલાલ શાહે. પ્રશ્ન નંબર 244, ગુજરાતમાં ભારતીય કોંગ્રેસ અધિવેશન ક્યારે ભરાયું હતું? તો જવાબ છે 1902માં અમદાવાદની અંદર ભરાણું હતું. પ્રશ્ન નંબર 245, અમદાવાદમાં ભરાયેલ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે સુરેન્દ્રનાથ બેનર્જી હતું. પ્રશ્ન નંબર 247, ગુજરાતમાં પહેલી ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે સ્થપાઈ હતી? તો જવાબ છે ઈસવીસન 1820માં અમદાવાદમાં સ્થપાઈ હતી. પ્રશ્ન નંબર 247, ભારતમાં આવેલી દેશી રજવાડાઓમાં ગુજરાતમાં કેટલા હતા? તો જવાબ છે 367. આઝાદી પહેલા ગુજરાતમાં દેશી રજવાડા હતા. પ્રશ્ન નંબર 248, ઈસવીસન 1857માં વિપ્લવનો કયો રાજા ગુજરાતમાં આવ્યો હતો? તો તાત્યા ટોપે. પ્રશ્ન નંબર 249, ધ ઇન્ડિયન સોશિયાલિસ્ટ નામનું માસિક ક્યાં ચાલતું હતું? તો જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા લંડનમાં ચાલતું હતું. પ્રશ્ન નંબર 250, ગાંધીજી આફ્રિકાથી ક્યારે ભારત આવ્યા હતા? તો જવાબ છે 9 જાન્યુઆરીએ. તો દોસ્તો, ગુજરાતનો ઇતિહાસ અને તેના પ્રશ્નો અને તેના જવાબનો આ ભાગ 5 છે. અને દોસ્તો, ભાગ 6 ની અંદર આપણે પ્રશ્ન 251 થી 300 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે એ આપણે જાણશું. તો મિત્રો, પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમે અને સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુનું બેલ આઇકન જરૂર દબાવો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે વિડીયોની જાણ થઈ શકે, એટલા માટે તમે બેલ આઇકન જરૂર દબાવો. તો દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો, તથા વિડીયોને આગળ ને આગળ શેર કરો, જેથી કરીને નવા વિદ્યાર્થીઓને પણ અમારી ચેનલના વિશે જાણ થાય. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.